દાણા ખાતે એક ખેડૂતે સફરજનના 300 ઝાડ લગાવી સફર ખેતીની કરી શરૂઆત. સંઘ પ્રદેશના વાતાવરણમાં પણ સફરજનની ખેતી સંભવ. દાણા ખાતે એક ખેડૂતે સફરજનના 300 ઝાડ લગાવી સફર ખેતીની શરૂઆત કરી છે. સંઘ પ્રદેશના વાતાવરણમાં પણ સફરજનની ખેતી સંભવ બની છે. દાણાના મોરખલ ખડકી પાડા ખાતે આવેલ આદુમારો નુંસ એક ખેડૂત છે. પોતાના ફાર્મ પર અનેક પ્રકારના ફળો અને શાકભાજીની ખેતી કરતા રહે છે. ZS TVની ટીમે એમના ફાર્મની મુલાકાત લીધી હતી ત્યારે જાણવા મળ્યું હતું કે સફરજન જેવા ફળો ફક્ત ઠંડા પ્રદેશમાં થતા હોય છે, હવે માન્ય માત્ર રહી ગઈ છે. દાણા જેવી વિસ્તારમાં જ્યાં ગરમીની સિઝનમાં 40 ડિગ્રી કરતાં પણ વધુ ગરમી હોય છે એવી જગ્યાએ પણ સફરજનની ખેતી સંભવ બની છે. 300 કલાકની ઠંડક મળ્યા બાદ 40 ડિગ્રી કરતાં વધુ ગરમીમાં પણ સફરજન ઝાડ પર ફૂલ આવે છે. હિમાચલ પ્રદેશના સિમલા ખાતે રહેતા હરિમન શર્માએ સફરજનના એવા રોપા તૈયાર કર્યા છે જેને 300 કલાકની ઠંડક મળ્યા બાદ 40 ડિગ્રી કરતાં વધુ ગરમીમાં પણ સફરજન ઝાડ પર ફરાવે છે. સેલવાસના ખેડૂતે જણાવ્યું હતું કે હું 15 દિવસ સિમલા ખાતે હરિમન શર્માને ત્યાં રોકાયો હતો. તેમના જણાવ્યા પ્રમાણે મોટાભાગે સફરજન જેવા ફારો ઠંડીમાં તૈયાર થતો પાક છે. હિમાચલ જેવા પ્રદેશમાં થતા સફરજનોને 3000 કલાકની ઠંડીની જરૂર પડતી હોય છે. એમને રિસર્ચ કર્યા બાદ કેટલીય એવી જાતિના રોપા તૈયાર કર્યા છે જેને 300 કલાકની ઠંડી બાદ સફરજનનો પાક લઈ શકાય છે. હું દાણાનો એક ખેડૂત છું. મારા ફાર્મ પર શાકભાજી તેમજ અનેક પ્રકારના ફળોની ખેતી કરું છું. રિસર્ચ કરતાં મને જાણવા મળ્યું હતું કે હિમાચલના સિમલા ખાતે એક ખેડૂતે ઠંડી અને ગરમીના વાતાવરણમાં પણ સફરજન જેવા ફળાની ખેતી સંભવ છે. હું ત્યાંથી 5 અલગ અલગ વેરાયટીના સફરજનના રોપાઓ લઈ આવ્યો હતો જેમાં HRMN 19 અન્ના ટ્રોપિકલ સ્વીટ જેવી વેરાયટી લાવ્યો છું. મારા ફાર્મ ખાતે મેં 300 ઝાડ લગાવ્યા છે. આ ઝાડને નવેમ્બર ડિસેમ્બર મહિનામાં પ્રોમિંગ કરવાનું હોય છે. એના 15 થી 30 દિવસમાં એના પર ફૂલો આવવાનું ચાલુ થશે અને લગભગ એપ્રિલ અથવા મે મહિનામાં સફરજન આવી જશે. હાલ એક રિસર્ચ માટે થઈ 300 ઝાડ લગાવ્યા છે. માવજત માટે દવાઓની પણ વધુ જરૂર પડતી નથી. પાણી એક દિવસ છોડી બીજા દિવસે આપી શકાય છે. આવનારા દિવસમાં આ ખેતી ફાયદાકારક સાબિત થશે. મુકુલ યાદવ, ZS TV, સેલવાસ. અદિતભાઈ, આ જે ઝાડ છે એમાં કયા પ્રકારનું ફળ આવે છે જરાક એનો? ભાઈ, આ ઝાડ જે છે એ HRMN 99, એ હિમાચલ પ્રદેશથી આ સંશોધન થયું છે. ખરેખર તો આને હરિમન શર્મા કરીને એક માણસ છે જે આનું સંશોધન કર્યું છે. અને એ એપલના ઝાડ લગભગ 4 થી 6 વેરાયટી એવું છે કે આપણા એરિયામાં લગભગ 40 થી 45 ડિગ્રી સેલ્સિયસ સુધી આ તૈયાર થાય છે. આ એપલનું ફળ છે, એમાં પાછા ફૂલ છે. પણ દર વર્ષ એને પ્રુનિંગ કરવાનું આવે છે. આ ઝાડને અગર જો પ્રુનિંગ નહીં કરી શકતું હોય અને આવડત ના હોય તો એ ફળ નહીં બેસી શકે. એટલે દર વર્ષ એને પ્રુનિંગની જરૂરત છે જ. પાણી બહુ વધારાની જરૂરત નથી એને. એ ગમે તેવું જગ્યામાં થાય, થોડુંક ઊંચા જગ્યા પથ્થરવાળા જગ્યામાં હોય તો પણ થાય. એને જે જગ્યામાં પાણી વધારે બેસતું હોય તેવો જગ્યામાં રોપવું નહીં જોઈએ. આ ઝાડમાં ટપક પદ્ધતિથી અમે લોકો બનાવ્યા છે અને એક દિવસ છોડીને એક દિવસ તમે અગર જો 1/2 કલાક કે કલાક પાણી આપો તો એનાફ થાય છે. જમીન પ્રમાણે અગર જો જમીન વધારે પાણીવાળું હોય તો ઓછું પાણી આપવાનું હોય, પણ પથ્થરવાળું હોય તો કમસે કમ 1/2 કલાક જેટલું પાણી આપે તો ઘણું સારું.
એપલ પ્લાન્ટ્સના બારામાં અગર જો કોઈને માહિતી જોઈતું હોય તો મારું નામ આદિત્યભાઈ મોરખલ ખડકીપાડા અને મારો ફોન નંબર 9925718472 ગમે ત્યારે આવી શકો, હું તમને આના બારામાં સલાહ આપી શકું. થેન્ક યુ. કેરો છે સાગર કિંગ અને સરસ થયા છે એમ. હવે પાણીને તકલીફ છે અમારા મોરખલ ગામ. સરકાર કંઈ કરતા હોય ને કંઈ ચેકડેમ બનાવે કે પેલો ચિરોલ ડેમ બનાવે એવું કંઈ હોય તો આખો ગામને મતલબ ફાયદો થાય તેવું છે. મેરા નામ આદુમારિયો ન્યુન્સ ઉર્ફ નેમ આદિત્ય. મેરા વાડી જો હે મોરખલ ગામ મેં હૈ, મોરખલ ખડકીપાડા મેં રહેતા હું સેલવાસ મેં, લેકિન સેલવાસ સે 18 કિલોમીટર રોજ વાડી પે આતા હું. યે એક હિમાચલ પ્રદેશ કા એક આદમી હરિમન શર્મા, ઉન્હોને રિસર્ચ ક્યા યે પ્લાન્ટ્સ કા, એસા કરીબન 5-6 વેરાઇટીઝ ઉસને ક્યા હૈ. ઉસમે એક પર્ટિક્યુલર પ્લાન્ટ જો પહેલે ઉસને રિસર્ચ ક્યા, ઉસકા નામ હી HRMN99. હરિમન શર્મા કે હિસાબ સે ઉસને રિસર્ચ ક્યા હૈ. ઓર ફિર મેને ડોરસેટ ગોલ્ડન લગાયા હૈ, અન્ના નામ કા એક એપલ હૈ વો લગાયા હૈ, ટ્રોપિકલ સ્વીટ નામ કા એક એપલ લગાયા હૈ, એને કરીબન 5 વેરાઇટીઝ કા મેને ભી યહાં પે એપલ લગાયા હૈ. અભી હમને જૈસા ઉસને રિસર્ચ ક્યા તો મેં ભી ગયા થા ખુદ શિમલા મેં ઓર મિલા ઉનસે ઓર પૂછે ઉનકો કે ભાઈ કૈસા ક્યા હૈ, ઓર હમ અગર જો હમારા એરિયા મેં કરના ચાહતે હૈ ઉધર તો 40-45 ડિગ્રી ગરમી રહેતા હૈ તો કૈસા. રસ સેન્ટર ધમાકેદાર ગરમીની સાથે સાથે અમો પ્રાંતિજ શહેરમાં શિવ પેલેસ રસ સેન્ટર શરૂ કરી દીધેલ છે. સુગર કેન પ્યોર હાઇજેનિક ઓર્ગેનિક તાજો અને શુદ્ધ શેરડીનો રસ માત્ર ને માત્ર શિવ પેલેસ રસ સેન્ટર ઉપર મળશે. સાબરકાંઠા જિલ્લામાં સૌ પ્રથમ સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો પ્યોર રસ પ્રાંતિજ શિવ પેલેસ ખાતે મળશે. હવે બરફથી છુટકારો અને બરફથી થતી બીમારીઓથી પણ છુટકારો. શેરડીનો તાજો અને હાઇજેનિક ઓર્ગેનિક શુદ્ધ રસ પીવો માત્ર ને માત્ર શિવ પેલેસ ખાતે. હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાં હાઇજેનિક ઓર્ગેનિક સુગરકેન પ્યોર શેરડીનો તાજો રસ શરીર માટે ખૂબ જ છે લાભદાયક. સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો રસ આપના અને આપના બાળકો પરિવારના સ્વાસ્થ્ય માટે હિતાવહ. શુભ પ્રસંગો માટે કેરીનો રસ, શેરડીનો રસ, શ્રીખંડ, મઠો, બાસુંદીના ઓર્ડર માટે સંપર્ક કરો શિવ પેલેસ રસ સેન્ટરનો. પ્રેમ અને વિશ્વાસનું અતૂટ બંધન શિવ પેલેસ રસ સેન્ટર. સ્થળ શિવ પેલેસ રસ સેન્ટર નિર્માણ કોમ્પ્લેક્સ એપ્રોચ રોડ HDFC બેંકની સામે પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા. અમારો કોન્ટેક્ટ નંબર છે 9163-5204.